એટલે માણસ હવે પ્રથમ વિભક્તિ છે એમાં જન એટલે માણસ જનો એટલે બે માણસ અને જના એટલે ઘણા બધા માણસ એટલે એક વચનમાં શું હવે ખાલી એક વ્યક્તિ હોય તે દ્વિવચનમાં શું આવે બે વ્યક્તિ હોય તે અને બહુવચનમાં શું આવે ઘણા બધા દર્શાવવામાં આવે તે હવે દ્વિતીય વિભક્તિ છે એમાં શું આવશે મત્યય રાખશેના ન માણસને બે માણસોને અને ઘણા બધા માણસોને હવે તૃતીય વિભક્તિ એમાં શું આવશે તો કે જને ન જના જનાભ્યામ અને જનેહ વિભક્તિમાં શું આવશે કે માણસથી આપણે એવું હતું ને કે થી થકી વડે એમાં શું એવું માણસથી અથવા થકી અથવા વડે પછી અહીંયા જનાભ્યામ એટલે બે માણસો થી બે માણસો વડે પછી જનેહમાં ઘણા માણસો થી પછી ચતુર્થી વિભક્તિ છે જનાય એમાં શું આવે તો કે માણસ માટે અને કાજે અથવા વાસ્તે આવે જનાભ્યમ બે માણસો માટે અથવા બે માણસો કાજે બે માણસો વાસ્તે ધનેભ્યમ ઘણા બધા માણસો માટે ઘણા બધા માણસો કાજે ઘણા બધા માણસો વાસ્તે હવે પંચમી વિભક્તિ છે એમાં જનાત એમાં શું આવે તો કેથી માથી અથવા ઉપરથી તો વિભક્તિમાં શું એવું માણસથી અથવા માણસમાંથી એટલે અહીંયાં શું આવે ખાલી થી જ લખવાનું આવશે માથી ના ચાલે પછી જનાભ્યમ એમાં બે માણસોથી અથવા માથી પછી જનેભ્યમ ઘણા માણસોથી અથવા ઘણા માણસોમાંથી પછી માં જનસ્ય જનયો જના નામ માણસનું નો ની માણસ માણસનું માણસો નો માણસો ની પછી બે જનયોહ એટલે બે માણસોનું બે માણસ નો પછી બે માણસો ની પછી જના નામ ઘણા બધા માણસોનું ઘણા બધા માણસો ના ઘણા બધા માણસો ની પછી સપ્તિ વિભક્તિમાં જને હ એમાં જ અને જનેશો બે માણસો ઉપર બે માણસો ઉપર અને ઘણા બધા માણસો ઉપર અંદર આવે એમાં અથવા પર પછી સંબોધન છે કે હે જન એટલે કે હે માણસ હે જનો એટલે હે બે માણસો અને હે જના હ હે ઘણા બધા માણસો બીજી વાર જોઈએ તો કે જનહ જનો જનહ જનમ જનો જનાન જનેન જનાભ્યામ જનેહ જનાય જનાભ્યામ જનેભ્ય જનાત જનાભ્યામ જનેભ્ય જનસ્ય જનયો જનામ જને જનયો જનેશું હે જન હે જનો હે જનાહ માણસ બે માણસો ઘણા બધા માણસો માણસને બે માણસોને ઘણા બધા માણસોને માણસથી માણસ વડે બે માણસોથી બે માણસ વડે ઘણા બધા માણસોથી માણસ માટે માણસ કાજે બે માણસો માટે ઘણા બધા માણસો માટે થી માથી બે માણસોથી ઘણા બધા માણસોથી માણસનું બે માણસોનું ને ઘણા બધા માણસોનું માણસમાં ઉપર બે માણસોમાં અને ઘણા બધા માણસોમાં હે માણસ હે બા માણસો હે બે માણસો હે ઘણા માણસો જો અહીંયા તમને ત્રણ એટલે કે તૃતીયા ચતુર્થી અને પંચમી ત્રણેય વિભક્તિ કેવી સરખી બતાવેલી છે દ્વિવચનમાં એનો અર્થ કેવો થઈ જાય છે અલગ અલગ તૃતીયામાં કેવો થઈ જાય છે થી અને ચતુર્થીમાં કેવો થઈ જાય છે માટે અને પંચમીમાં કેવો થી અને માથી પછી અહીંયા એવી રીતે ચતુર્થી અને પંચમીમાં બહુવચનમાં બે એક સરખી થઈ છે થઈ છે ને તો કે એમાં ઘણા બધા માણસો માટે અને માણસ સૌથી હવે એવી રીતે આના આધારે તમારે એક મુનિ ઇકારાંત પુલિંગ શબ્દનું તમારે તમારી જાતે બનાવવાનું છે અને બીજું છે ભાનુ ઉકારાંત સ્ત્રી પુલિંગ શબ્દ આ બેનું તમારે તમારી જાતે બનાવવાનું છે અને લખવાનું છે